नमस्कार विद्यार्थी मित्रों, तोरण सात सामाजिक विज्ञान आपणे आगळ पाठ जोयो हतो के प्रादेशिक संस्कृतिओनुं घडतर पाठ सात। एनी अंदर आपणे जोयुं हतुं के भाई अलग अलग प्रदेशनी अंदर अलग अलग संस्कृति अलग अलग भाषा बोलता लोको रहता था, एनो विकास थयो। ગુજરાતની અંદર પણ ગુજરાતી બોલી અને એનો વિકાસ થયો, અલગ અલગ તહેવારો આપણે જોયા હતા, અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ ભાષાઓ અલગ અલગ તહેવારો અલગ અલગ એના ઉત્સવો એ આપણે જોયા હતા। ભારતની અંદર અલગ અલગ ધર્મ પાળતા અલગ અલગ બોલી બોલતા લોકો રહે છે। આ બધા જ અલગ અલગ વિસ્તારોની અંદરથી અથવા અલગ અલગ રીતે ભારતની અંદર આવીને વસેલા લોકો છે। અને હવે આપણે જોઈએ આગળ ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય, એની અંદર વાત કરીએ તો ભારતના અલગ અલગ રાજ્યો છે, એ રાજ્યોની અંદર અલગ અલગ સંસ્કૃતિ છે, પોતાની અલગ અલગ ભાષા છે, એ રીતના દરેક રાજ્યના અલગ અલગ નૃત્યો છે। તો એ નૃત્યોની વાત આપણે આજે કરીએ તો જોઈએ ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો। ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે। આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા રહેતા આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્યો વિશે જાણીશું કે ભાઈ ભારતની સંસ્કૃતિનું એક અભિન્ન અંગ એવા આ ભારતના શાસ્ત્રીય નૃત્યો એ છે। આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા છે। તો આપણે ભારતના કેટલાક અહીં આપેલા સાંસ્કૃતિક નૃત્યો વિશે અથવા ભારતના મુખ્ય પ્રમુખ શાસ્ત્રીય નૃત્યો વિશે આજે આપણે અભ્યાસ કરીશું। કથક, કથક શબ્દ કથા ઉપરથી ઉતરી આવ્યો છે કે ભાઈ પ્રથમ નૃત્ય છે કથક નૃત્ય। આ કથક નૃત્ય છે એ કથક શબ્દ છે એ કથા પરથી ઉતરી આવ્યો છે, એટલે કે કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા। કથન કરે સો કથક કહાવે ઉક્તિ જાણીતી છે કે ભાઈ આ નૃત્યની અંદર જે કથાકાર હોય અથવા જે નૃત્ય કરનાર હોય એ પોતાના હાવભાવથી પોતાની એક્શનથી પોતાની કળાથી અને સંગીતથી આખી કથાની સમજૂતી આપે છે, કથાને અલંકૃત કરે છે, લોકોને છે એ કથા છે એ આખી સમજાવે છે। ખાસ કરીને 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રસારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો કે ભાઈ ખાસ કરીને ઉત્તર ભારતની અંદર 15મી અને 16મી સદીની અંદર જ્યારે ભક્તિ આંદોલનનો પ્રસાર થયો તેના કારણે અથવા તેની સાથે સાથે આ કથક નૃત્યનો પણ સારો એવો છે એ ઉત્તર ભારતની અંદર વિકાસ થયો। કથકના વિષયોમાં રાધા અને શ્રીકૃષ્ણની કથાઓ જે રાસલીલા કહેવાતી તેનો સમાવેશ થતો હતો કે ભાઈ કથક નૃત્યની અંદર શેનો સમાવેશ થતો, તો કે રાધા અને કૃષ્ણની જે રાસલીલા કહેવાતી એ રાસલીલાને ઉદ્દેશીને આ કથક છે એ નૃત્ય છે એ થતું અથવા કથકની અંદર આ રાસલીલાઓ છે એનો સમાવેશ થતો। ટૂંકમાં રાધા અને કૃષ્ણની જે કથાઓ હતી એ કથાઓનો સમાવેશ આની અંદર થતો। મુઘલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજદરબારોમાં રજૂ થતું, જ્યાં એ વિશિષ્ટ નૃત્યશૈલીના રૂપમાં વિકાસ પામ્યું કે ભાઈ મુઘલ બાદશાહોના સમયની અંદર આ કથક નૃત્ય છે એ પોતાના રાજદરબારોની અંદર રજૂ કરવામાં આવતું, અને આ કથક નૃત્યની જે શૈલી છે એ મુઘલ બાદશાહોના સમયમાં ખૂબ જ વિકાસ પામી હતી। 15મી અને 16મી સદી બાદ કથક પરંપરાઓમાં વહેંચાયું, આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે કે ભાઈ 15મી અને 16મી સદીમાં કથક છે એ બે વિભાગમાં વહેંચાઈ ગયું અથવા આ પરંપરાઓ છે એ અલગ અલગ થઈ ગઈ। આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે। આ બે પરંપરાઓમાં જયપુર અને લખનૌનો સમાવેશ થાય છે કે ભાઈ બંને પરંપરાઓ અલગ અલગ પોતે છે એ વહેંચાઈ ગઈ, જે જયપુર અને લખનૌની અંદર આ બંને પરંપરાઓ છે એનો સમાવેશ થાય છે। 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું હતું। કથક પંજાબ, હરિયાણા,
जम्मू काश्मीर बिहार अने मध्य प्रदेश सुधी विस्तर्यु हतु। के भाई 19मी सदी की बात करिए तो नवाब वाजिद अली शाहे पोताना दरबार नी अंदर आ कथक नृत्य ने आश्रय आप्यो हतो। એટલે કે કથક નૃત્ય કરતા જે કલાકારો છે, જે કથક નૃત્ય ભજવતા કલાકારો છે, એને પોતાના રાજ્યની અંદર વાજિદ અલી શાહે આશ્રય આપી અને આ કથક નૃત્યની જે કલા છે એને ફરી પાછી જીવિત કરી હતી। પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર, મધ્યપ્રદેશ આ વિસ્તારોની અંદર આ કથક નૃત્ય છે એ વિસ્તરેલું જોવા મળે છે। સ્વતંત્રતા મળ્યા પછી કથકને સશાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું। આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે। કે ભાઈ ભારત દેશ આઝાદ થયો પછી કથક નૃત્યને છ શાસ્ત્રીય નૃત્યો છે એમાંનું એક સ્થાન એને મળેલું છે। અને આજની વાત કરીએ તો આજે કથક નૃત્ય છે એ ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ માનવામાં આવે છે, અથવા ભારતીય સંસ્કૃતિનું કથક નૃત્ય છે એ અભિન્ન અંગ બની ગયું છે। આગળનું નૃત્ય છે કથકલી। કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે, તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે। કે ભાઈ કથકલી છે એ કેરળની એક નૃત્ય પરંપરા છે, અથવા કથકલી નૃત્ય છે એ કેરળનું છે અને તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે, એટલે કે નાટક રૂપે ભજવાતી વાર્તા એવો એનો અર્થ થાય છે। અભિનય એ આ નૃત્યનો આત્મા છે। અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ મહત્વની ગણાય છે। કે ભાઈ આ નૃત્યની અંદર અભિનય કરવામાં આવે છે, એ અભિનય છે એ આ નૃત્યનો આત્મા છે। અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ એ ખૂબ મહત્વની છે। કે ભાઈ અલગ અલગ રંગના કપડાં પહેરી તમે જો અહીંયા જોઈ શકો છો ચિત્ર છે। કે ભાઈ કથકલી નૃત્ય છે એ કરવા માટે જે કલાકાર હોય એ આવા કપડાં પહેરી અને પોતે પોતાનું વેશભૂષા એવી ધારણ કરી અને મો પર રંગ કરી અને પોતે છે એ કંઈ વાર્તા અથવા કંઈ અભિનય કરતો હોય એવું નૃત્ય કરે છે, લોકોને એક મનોરંજન પૂરું પાડે છે। સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાકારોની રંગભૂષા હોય છે। પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્ત કરે છે। કે ભાઈ આની અંદર સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો છે એ હોય છે, એ મુજબના કલાકારો છે એ પોતાની રંગભૂષા અથવા પોતાનો પહેરવેશ છે એ ધારણ કરે છે। આની અંદર જે કંઈ કપડાં પહેરી અથવા પોતે છે રંગભૂષા અને વેશભૂષા ધારણ કરીને જે કંઈ પાત્ર કોઈ પણ નાટક કે કાંઈ ભજવતું હોય એ પોતે બોલતા નથી પણ પોતાની કળા પોતાની એક્શન ઉપરથી જ તે અભિવ્યક્તિ કરી જાય છે કે લોકો સમજી જાય છે કે ભાઈ આ શું કહેવા માગે છે અથવા કયું પાત્ર છે એ આ ભજવે છે। જાણવા જેવું, આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર 9મી અને 10મી સદીમાં કટ્ટિયાટમ નાટક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરી આવ્યો છે। આગળનું આપણું નાટક છે મણિપુરી નૃત્ય, અથવા નૃત્ય છે મણિપુરી નૃત્ય। મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની ઓળખાણ છે। કે ભાઈ મણિપુરી નૃત્ય છે એ પૂર્વ ભારતની અંદર મણિપુર રાજ્ય છે એનું આ નૃત્ય છે, એની આગવી ઓળખ છે। મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે। આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે। કે ભાઈ મણિપુરના લોકો છે એ મણિપુરની અંદર કોઈ પણ ઉત્સવ કે પ્રસંગો હોય ત્યારે આ મણિપુરી નૃત્ય કરે છે। આ નૃત્ય છે એની અંદર શરીરની ગતિ ધીમી હોવાથી અથવા નૃત્ય છે એ ધીમી રીતે કરાતું હોવાથી ભારતના અન્ય નૃત્યો કરતાં આ નૃત્ય છે એ એકદમ અલગ પડે છે। મણિપુરી નૃત્યમાં બે પ્રકાર છે, લાસ્ય અને તાંડો। મણિપુરી નૃત્યની વાત કરીએ તો એના બે ભાગ પડે છે, એક ભાગ છે લાસ્ય અને બીજો છે એ તાંડો, એટલે કે મણિપુરી નૃત્યના બે ભાગમાં વહેંચાયેલું છે। જાણવા જેવું, મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો। તેમણે નૃત્ય શૈલીના પાઠ્ય પુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસ પુસ્તક લખ્યું હતું। કે 18મી સદીની અંદર ભાગ્યચંદ્ર નામના રાજાએ મણિપુરી નૃત્યના વિકાસની અંદર મહત્ત્વની ભૂમિકા ભજવી, મણિપુરી નૃત્યને વિકાસ થાય એનો લોકો જાણે એના માટે એણે ગોવિંદ સંગીત લીલા વિલાસ નામનું એક પુસ્તક પણ છે એ રસાવેલું છે। અહીં તમે જોઈ શકો છો કે મણિપુરી નૃત્યનો ફોટો છે એ આપેલો છે કે આવી રીતના વેશભૂષા ધારણ કરી અને નૃત્ય કરવામાં આવે છે।
આગળનું નૃત્ય છે ભરતનાટ્ય. ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથના શાસ્ત્રીય નૃત્ય પર લખાયેલ મહાન ગ્રંથ છે. આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશેષ ચર્ચા કરી છે કે ભાઈ ભરત મુનિ દ્વારા રચાયેલું લખાયેલો નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના એક શાસ્ત્રીય નૃત્ય પર લખાયેલો મહાન ગ્રંથ છે. આ સિવાય વાત કરીએ તો અભિનય દર્પણ નામના ગ્રંથની અંદર પણ ભરતનાટ્યમ નૃત્ય છે એનું આપણને દર્શન થાય છે. આ ગ્રંથના રચિતા નંદિકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરી, એટલે કે વિસ્તૃત ચર્ચા કરી છે. તાંજોર તામિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો. આ ભરતનાટ્યમ નૃત્ય છે એ મૂળ તામિલનાડુની અંદર છે એ વિકસેલું જોવા મળે છે. અહીં આપણને ચિત્ર બતાવેલું છે કે ભાઈ ભરતનાટ્યમ છે એ કરતી સ્ત્રી છે એ જોવા મળે છે. મિત્રો, આ બધા નૃત્ય કદાચ તમને નો ખ્યાલ હોય પણ દૂરદર્શન ચેનલ છે અથવા આપણી જે બીજી ચેનલો છે જૂની એની અંદર આ નૃત્ય છે એ ઘણી વખત કાર્યક્રમો છે એ દેખાડવામાં આવતા હોય છે. આગળનું નૃત્ય છે કુચીપુડી. ભારતના અગ્રગણ્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. કે ભાઈ કુચીપુડી નૃત્યનો વિકાસ ક્યાં થયો હતો, કે આંધ્રપ્રદેશનું જે કુચીપુડી નામનું ગામ છે એની અંદર આ શાસ્ત્રીય નૃત્યનો વિકાસ થયો છે અથવા એનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. કે ભાઈ આ કુચીપુડી નૃત્ય છે એ પહેલાં યક્ષગાન તરીકે છે એ ઓળખાતું હતું, ત્યાર પછી 17મી સદીથી આ નૃત્ય કુચીપુડી નૃત્ય તરીકે ઓળખાવા લાગ્યું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. કે ભાઈ આ નૃત્યના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર હતા, તેણે આ નાટકની છે એ રચના કરી હતી. આ નૃત્યની સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે, એટલે કે આ નૃત્ય છે એની સાથે નાટક પણ અથવા દર્શાવવામાં આવે છે. આગળનું નૃત્ય છે બિહુ નૃત્ય. બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે. ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે. કે ભાઈ બિહુ નૃત્ય એ અસમનું નૃત્ય છે, એની અંદર સ્ત્રી અને પુરુષો બંને પોતાનો પરંપરાગત પોશાક પહેરી અને આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણ મહત્ત્વનો ભાગ ભજવે છે. કે ભાઈ નૃત્ય એ રીતે કરવાનું છે કે બધા સાથે હાથ અને પગ છે એ હલાવે છે, નૃત્ય કરતા જાય અને હાથ અને પગ છે એ સમૂહમાં બધા સાથે હલાવતા જાય છે. ઢોલ પેપા એટલે કે ભેંસના શિંગડામાંથી બનાવવામાં આવેલી એક વાદ અને વાંસળી જેવા વાદોનો ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે. તો કે ઢોલ પેપા એટલે કે ભેંસનું શિંગડું હોય એની અંદરથી બનાવવામાં આવેલું એક વાદ્ય એટલે વગાડવાનું સાધન અને વાંસળી જેવા વાદ્ય એટલે કે સાધનોનો ઉપયોગ કરી અને આ નૃત્ય છે અથવા એવા વગાડી અને આ નૃત્ય છે એ કરવામાં આવે છે. અહીં કુચીપુડી નૃત્યનું છે ચિત્ર બતાવેલું છે. આટલું જાણવું ગમશે, મધ્યયુગમાં શાસ્ત્રીય નૃત્યોમાં નિશેના નૃત્યોનો સમાવેશ થતો હતો. ભરતનાટ્યમ છે તમિલનાડુની અંદર એનો વિકાસ થયો, કથકલી છે કેરળનું નૃત્ય છે, ઓડિશી છે ઓડિશાનું નૃત્ય છે, કુચીપુડી છે આંધ્રપ્રદેશનું નૃત્ય છે, મણિપુરી છે મણિપુરનું નૃત્ય છે અને કથક જેનો વિકાસ ઉત્તર ભારતની અંદર થયેલો જોવા મળે છે. ત્યાર પછી આગળનો મુદ્દો છે ચિત્રકલા, લઘુચિત્રોની પરંપરા. ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે, જેનો એક વિશિષ્ટ ભાગ લઘુચિત્રોની પરંપરા છે. કે ભાઈ ચિત્રકલાની પરંપરા એ ભારતની અંદર અથવા ભારતની વાત કરીએ તો ભારતમાં સદીઓ જૂની આ કલા છે એ વિકાસ પામી છે, જેનો એક વિશિષ્ટ ભાગ ચિત્રકલાના એક વિશિષ્ટ ભાગ તરીકે લઘુચિત્રોની પરંપરા છે એ છે. લઘુચિત્રો એટલે શું, તો કે લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો. લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા હતા. કે ભાઈ લઘુચિત્રો એટલે કે સાવ નાના ચિત્રો. આ ચિત્રો તો કે કાપડ અથવા કાગળ ઉપર પાણીના રંગોથી છે એ બનાવવામાં આવતા અથવા દોરવામાં આવતા. તમે અહીંયા ફોટો જોઈ શકો છો લઘુચિત્રનો નાનો અમથો.
પ્રાચીનતમ લઘુચિત્રો આપણને તાડપત્રો અને કાષ્ઠ એટલે કે લાકડા પર દોરેલા મળી આવ્યા છે કે ભાઈ પહેલાંના સમયની અંદર જ્યારે આ કાગળ કે એવું કંઈ નહોતું ત્યારે તો કે તાડપત્રો અને કાષ્ઠ એટલે કે લાકડા પર છે એ આવા નાના ચિત્રો દોરેલા આપણને જોવા મળે છે અથવા આપણને એ મળી આવ્યા છે. રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્રો જોવા મળે છે કે ભાઈ રાજસ્થાન અને ગુજરાતની વાત કરીએ તો રાજસ્થાન અને ગુજરાતના જે જૈન ગ્રંથો છે જૈન ધર્મના એની અંદર આવા ઘણા બધા લઘુચિત્રો નાના ચિત્રો છે એ આપણને જોવા મળે છે. મુઘલ કાળમાં તેનો ખૂબ વિકાસ થયો કારણ કે મુઘલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી કે ભાઈ આવા ચિત્રો છે એનો મુઘલ કાળમાં ખૂબ વિકાસ થયો. શા માટે? તો કે મુઘલ રાજાઓ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંએ પોતે આવા ચિત્રકારોને પોતાના રાજ્યની અંદર છે પ્રોત્સાહન આપતા અને આ પ્રોત્સાહન આવા ચિત્રકારોને પ્રોત્સાહન આપવા માટે પોતાના રાજ્યોની અંદર તેઓ ચિત્રશાળાઓ પણ બંધાવતા હતા કે જેની અંદર આવા કલાકારો આવા ચિત્રકારો રહી અને અલગ અલગ ચિત્રો છે એ દોરી શકે અથવા એ ચિત્રકલાનો લઘુ ચિત્રકલાનો વિકાસ થાય. મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ સુંદર લઘુ ચિત્રો દોર્યા છે કે ભાઈ મહાભારત પછી પંચતંત્રના જે પુસ્તકો છે જે ગ્રંથો છે એ અને અકબરનામા નામનું જે પુસ્તક છે એની અંદર ચિત્રકારોએ ખૂબ જ સુંદર રંગપુરી અને નાના ચિત્રો છે એ દોર્યા છે. તે સમયની જે કંઈ પરિસ્થિતિ છે એ આ લઘુ ચિત્રો દ્વારા દર્શાવવાની કોશિશ કરી છે. આજે પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ કે ભાઈ પુસ્તકોની અંદર ગુજરાતી છે, સામાજિક વિજ્ઞાન છે, આવા પુસ્તકો છે એની અંદર આજે પણ આપણે ઘણા બધા પાઠોની અંદર જે આપણા સાંસ્કૃતિકને ઇતિહાસને લગતા ભૂગોળને લગતા પાઠો છે એની અંદર એવા નાના લઘુ ચિત્રો છે જે દોરેલા હોય છે જે આપણે જોઈ શકીએ છીએ. રાજદરબારના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો અને સામાજિક જીવનના દ્રશ્યો લઘુચિત્રોના વિષય તરીકે રહેતા કે ભાઈ લઘુચિત્રોની અંદર શું હોય? તો કે રાજદરબારના દ્રશ્યો ઘણીવાર આપણે જોઈએ છીએ કે પુસ્તકની અંદર રાજદરબાર ભરાયેલો હોય, રાજા ગાદી ઉપર બેઠો હોય, એના મંત્રીઓ, પ્રધાનો આ બધા બાજુમાં બેઠા હોય એવા ચિત્રો હોય, કોઈ યુદ્ધના ચિત્રો હોય, કોઈ શિકારના ચિત્રો હોય, કોઈ સામાજિક જીવનના દ્રશ્યોના લઘુચિત્રો હોય આ બધા ચિત્રો છે એ પુસ્તકની અંદર હોય અને મુખ્ય લઘુચિત્રનો વિષય છે એ આ જ ચિત્રો આવા રહેલા છે. આવા ચિત્રો એકબીજાને ભેટમાં આપવામાં આવતા તેમજ બાદશાહ અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા કે ભાઈ આવા રાજ્યની અંદર જે કંઈ કલાકારો લઘુચિત્રો બનાવતા એ લઘુચિત્રો છે એ એકાબીજીને ભેટમાં આપવામાં આવતા કોઈ પ્રસંગે કે કોઈ એવા તહેવાર તહેવારે અને આ લઘુચિત્રો છે એ બાદશાહો અને તેમના નજીકના લોકો હોય, સગા સંબંધીઓ એ જ પોતે જોઈ શકતા હતા. ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય દ્યન જ્ઞાન ભંડારમાં સસવાયેલા હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે. આ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયો અને સમાજ જીવનનું પ્રતિબિંબ પડે છે કે ભાઈ ખંભાતની અંદર શાંતિનાથ ભંડારા છે અને પાટણની અંદર શ્રી હેમચંદ્રાચાર્ય દ્યન જ્ઞાન ભંડાર છે એની અંદર આવા હસ્તપ્રેત એટલે કે હાથોથી દોરાયેલા લઘુચિત્રો છે એ પહેલાંના સમયના ચિત્રો છે. લઘુચિત્રો આજે પણ આપણને જોવા મળે છે. આ ચિત્રો છે એ ગુજરાતના જે કંઈ સંપ્રદાયો છે એ અને સમાજ ગુજરાતનું પહેલેથી જૂનું અથવા અત્યારનું જે કંઈ સમાજ જીવન છે એના જે કંઈ પ્રતિબંધો છે અથવા પ્રતિબિંબ છે એ આજે પણ આપણને દેખાડે છે કે ભાઈ એ સમયે સમાજની અંદર અથવા રાજ્યોની અંદર રાજાઓ યુદ્ધ સમયનો જે કંઈ પ્રસંગ છે તે કોઈ વાર તહેવારનો પ્રસંગ છે તે આવા બધા પ્રસંગો છે એની એક ઝલક આજે પણ આપણને આ લઘુચિત્રો દ્વારા છે એ જોવા મળે છે. ચિત્રની શૈલી, ઘરાના વિસ્તાર અને આશ્રયદાતા આધારિત કલા. મુઘલ સામ્રાજ્યના પતન બાદ ક્ષેત્રીય રાજ્યોએ ચિત્રકલાને આશ્રય આપ્યો કે ભાઈ મુઘલ સામ્રાજ્યનું પતન થયું ત્યારબાદ જે ક્ષેત્રીય રાજ્યો એટલે કે નાના નાના રાજ્યો છે જો એક નાના મોટા ક્ષેત્રના જે કંઈ વિસ્તારના રાજ્યો હતા એને પણ ચિત્રકલાને છે એ આશ્રય આપ્યો જેમાં રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો મુખ્ય હતા. જેની અંદર વાત કરીએ તો કે રાજસ્થાનના અમુક રાજ્યો અને દક્ષિણના અમુક રાજ્યો છે એ ચિત્રકલાને આશ્રય આપનાર મુખ્ય રાજ્યો હતા.
આ શાસકોએ તેમના દરબારના દ્રશ્યોનું ચિત્રણ કરાવ્યું હતું કે ભાઈ રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો છે ત્યાંના શાસકોએ આ દરબારના જે કંઈ દ્રશ્યો છે એ દોરાવરાવ્યા હતા. મેવાડ, જોધપુર, બુંદી, કોટા અને કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રોનું સર્જન કરાવ્યું હતું કે ભાઈ મેવાડ, જોધપુર, બુંદી, કોટા અને કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની જે કંઈ પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રોનું સર્જન છે એ કલાકારો પાસે છે એ કરાવરાવ્યું હતું. 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુ ચિત્રકલાનો ખાસો વિકાસ થયો, જેને બસોહલી શૈલી કહેવામાં આવે છે. કે ભાઈ 17મી સદી પછીના જે સમયગાળામાં છે એ હિમાચલ પ્રદેશની અંદર પણ આ લઘુ ચિત્રનો બહુ જ મોટા પાયે વિકાસ થયો, જેને બસોહલી શૈલીના નામથી ઓળખવામાં આવે છે. ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે. ભાનુદત્ત રચિત જે પુસ્તક છે રસમંજરી, એની અંદર આવા વિશિષ્ટ પ્રકારના લઘુ ચિત્રો છે એ રંગ પૂરેલા જોવા મળે છે. નાદિર શાહના આક્રમણ અને દિલ્હી વિજયને કારણે મુઘલ કલાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા. કે ભાઈ નાદિર શાહે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને નાદિર શાહનો દિલ્હીની ગાદી ઉપર વિજય થયો, એના કારણે જે લઘુ ચિત્રના કલાકારો હતા જે મુઘલ સામ્રાજ્યની અંદર મુઘલ કલાકારો, એ લોકો પહાડી વિસ્તારોની અંદર જઈ અને પોતે વસવાટ કરવા લાગ્યા, જેના પરિણામ સ્વરૂપ ચિત્રકલાની કાગડા શૈલીનો વિકાસ થયો. કે ભાઈ જેના કારણે શું થયું, તો કે ચિત્રકલાની એક નવી શૈલીનો વિકાસ થયો, કાગડા શૈલીનો વિકાસ. આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. કે ભાઈ આ કાગડા શૈલી છે ચિત્રકલાની, એને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. 18મી સદીના મધ્યભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ એક નવી શૈલી વિકસાવી. કે ભાઈ 18મી સદીના મધ્યભાગની સુધીમાં આ લઘુ ચિત્રના કલાકારો છે એણે વૈષ્ણવ સંપ્રદાયની પરંપરામાંથી પ્રેરણા લઈ અને એક નવી શૈલી છે એનો વિકાસ કર્યો. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયનું કાવ્યાત્મક નિરૂપણ એ કાગડા શૈલીની વિશેષતા હતી. કે ભાઈ વાદળી અને લીલા રંગોની સાથે બીજા કોમળ રંગો છે એનો પણ ચિત્રની અંદર ઉપયોગ થતો અને ચિત્રો એ રીતે દોરાતા કે ભાઈ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ, એટલે કે કોઈ પણ વિષય હોય, કોઈ પણ કથા કે ઘટના હોય એનું એક ચિત્રોની અંદર છે એ રૂપાંતર કરી અને દર્શાવવામાં આવતું, જે કાગડા શૈલીની વિશેષતા હતી. આગળનો મુદ્દો છે રાજપૂતોની વીરતા ભરી ગાથા. બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખતા હતા. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શ અને વીરતા સાથે જોડાયેલી છે. કે ભાઈ બ્રિટિશ શાસકોએ રાજસ્થાનને રાજપૂતાના તરીકે છે એ ઓળખાણ આપી, એટલે કે તે લોકો રાજપૂતાના તરીકે ઓળખતા હતા. રાજપૂતો છે એ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. રાજપૂતોની સંસ્કૃતિ એની પરંપરા, એના આદર્શ, એની વીરતા સાથે જોડાયેલા હતા. રાજપૂતોની વીરતાભરી ગાથાઓ સારણો અને બારોટો કાવ્ય અને ગીતો દ્વારા વણાવતા હતા. કે ભાઈ આ રાજપૂત રાજાઓ છે એની વીરતા, એની ગાથાઓ છે એ સારણ અને બારોટો કાવ્ય ગાય અને ગીતો ગાય, આ એની વીરતાભરી ગાથાઓ છે એને લોકોને વણાવતા હતા અથવા લોકોને કહેતા હતા. આ કથાઓમાં રાજપૂતોની શૂરવીરતાના ઉપરાંત સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા અને ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા હતા. હવે આ કથા જે સારણો અને બારોટો દ્વારા જે કહેવામાં આવતી એની અંદર રાજપૂતોની શૂરવીરતા ઉપરાંત એના બીજા ગુણો છે એને પણ દર્શાવવામાં આવતા, જેમ કે સ્વામી ભક્ત એટલે કે પોતાના જે કંઈ રાજા હોય એના પ્રત્યેની નિષ્ઠા, વફાદારી, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ આ વગેરે ગુણો છે એ દર્શાવવામાં આવતા. રાજપૂતો સ્ત્રીઓ ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા હતા. કે ભાઈ રાજપૂતો સ્ત્રીઓના રક્ષણ માટે, ગાયોના રક્ષણ માટે અને પોતાના ધર્મના રક્ષણ માટે
પોતાના પ્રાણની પણ આહુતિ, પોતાના પ્રાણની પણ બલિદાન આપી દેતા હતા. રાજપૂત સ્ત્રીઓ પણ શૂરવીરતામાં પાસી પડે તેમ નહોતી. તેઓ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે ચાલતી હતી. સતી પ્રથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે કે ભાઈ રાજપૂત રાજાઓ જે રીતે શૂરવીર હતા એ રીતે રાજપૂત સ્ત્રીઓ પણ શૂરવીરતામાં કંઈ પાસી પડે એમ હતી નહીં. જીવન અને મરણ બંનેમાં એ પોતાના પતિના પગલે ચાલતી હતી. એટલે કે મૃત્યુ હોય તોય ભલે અને જીવન હોય તોય ભલે, પોતે પોતાના પતિનો સાથ છોડતી હતી નહીં. સ્ત્રીઓ યુદ્ધમાં પણ પોતે લડવા માટે છે એ જતી હતી, અને યુદ્ધમાં પોતાનો પતિ મૃત્યુ પામે એટલે એ સમયે સતી પ્રથાનો પણ ઉલ્લેખ છે એ જોવા મળે છે. એટલે કે સતી પ્રથા એટલે કે જે સ્ત્રીનો પતિ યુદ્ધમાં મૃત્યુ પામે એ સ્ત્રી પોતાના પતિની જે સીતા હોય એની ઉપર જીવતે છે જીવતે જીવ બેસી જતી હતી અને સળગી જતી હતી. આગળનો મુદ્દો છે પીર. સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા. તો કે સૂફી સંતો અથવા સૂફીવાદના મતે ધર્મ એટલે શું? તો કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, માનવતાની સેવા. સમયાંતરે સૂફી જુદા જુદા સિલસિલા એટલે કે શ્રેણીમાં વહેંચાઈ ગયા. આ સૂફી છે એ સમય જેમ જતો ગયો એમ જુદા જુદા શ્રેણીઓની અંદર સિલસિલાની અંદર વહેંચાઈ ગયા. દરેક સિલસિલાના પીર માર્ગદર્શક હતા જે ખ્વાજા કે શેખ તરીકે પણ ઓળખાતા હતા. કે ભાઈ દરેક સિલસિલા એટલે કે શ્રેણીના એક પીર એટલે કે માર્ગદર્શક હતા જે ખ્વાજા અથવા શેખ તરીકે ઓળખાતા હતા. અત્યારે પણ આપણે ઘણી બધી પીર છે એ અથવા પીરની જે કંઈ હોય ખ્વાજા શેખ આવા ઘણી બધી પીરની છે કે પીર છે એ આપણે નામ તમે ઘણી વાર સાંભળ્યા છે. પીરના શિષ્યોને મુરીદ તરીકે ઓળખવામાં આવતા હતા. કે આવા પીરના શિષ્યો છે એને મુરીદ તરીકે ઓળખવામાં આવતા. ભારતીય પીર પરંપરામાં સંકળાયેલ અગ્રગણ્ય સૂફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન શિસ્તીનો સમાવેશ થાય છે. તેમણે ભારતમાં શિસ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી. કે ભાઈ ભારતની પરંપરાની અંદર સંકળાયેલા આવા ઘણા બધા અગ્રગણ્ય સૂફી સંતો છે એમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન શિસ્તીનો સમાવેશ થાય છે, જેણે શિસ્તી સંપ્રદાયની શરૂઆત કરી. તેઓ ખ્વાજા અને ઓલિયાથી પ્રસિદ્ધ થયા. કે ભાઈ સમાજની અંદર તેઓ ખ્વાજા અથવા ઓલિયાથી પ્રસિદ્ધ થયા. મહા ગુજરાતમાં અહમદ ખટ્ટુ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા. કે ભાઈ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અહમદ ખટ્ટુ ગંજબક્ષ મહાન પીર તરીકે પોતે છે એ જાણીતા થયા હતા. ઘણી જગ્યાએ તમે જુઓ તો પીરની દરગાહ કે આ તે હોય બરાબર. તો આ એ લોકો છે કે જે પોતાના ધર્મના માર્ગદર્શક હતા, પોતાના જે કંઈ ધર્મ છે એને સાચા માર્ગે લઈ જનારા વ્યક્તિઓ હતા. ત્યાર પછી છે પાળિયા. દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહેનાર અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને પાળિયા કહેવામાં આવે છે. કે ભાઈ પાળિયા એટલે શું? તો કે ગુજરાત દુશ્મનોની સામે પાળ થઈ એટલે કે અડગ થઈને ઊભા રહેનાર અને યુદ્ધમાં પોતે ખપી જનાર એટલે કે પોતાના જીવનું બલિદાન આપી દેનાર, પોતાનું બલિદાન આપી દેનાર એવા લોકોની યાદમાં, એવા શહીદોની યાદમાં કોઈ ખાંભી કે સ્મારક છે એ ઊભો કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે. જે સ્ત્રીઓએ જાહેર કર્યું હોય કે સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. આવા પાળિયાને સતીના પાળિયા કહેવાય છે. કોઈ સ્ત્રી જોહર થઈ હોય એટલે કે પોતે પોતાનો પતિ મૃત્યુ પામ્યો હોય ત્યારબાદ પોતે અગ્નિ સ્નાન કર્યું હોય અથવા અગ્નિ અંદર પોતાનો જીવ આપી દીધો હોય અથવા કોઈ સ્ત્રી સતી થઈ હોય તો એવી સ્ત્રીઓના પણ પાળિયા બનાવવામાં આવતા, જેને સતીના પાળિયા કહેવામાં આવતા. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા ગામ હોય, ગામની અંદર આજે પણ તમે જાઓ તો ગામની અંદર પ્રવેશ કરો અથવા એનું જે મુખ્ય દ્વાર હોય ત્યાં ઘણા બધા ઊભા પથ્થરો છે એની શિલાઓ છે એ રાખેલી હોય છે, એની ઉપર સિંદૂર રંગવામાં આવેલો હોય છે અને ત્યાં આગળ ઘણા લોકો છે એ દીવાઓ કરે છે અથવા ગામની અંદર ઉત્સવો કે કોઈ પ્રસંગો હોય ત્યારે ત્યાં તેની પૂજા કરવામાં આવે છે અને દીવાઓ કરવામાં આવે છે. તો આવા જે પથ્થરો હોય એને પાળિયા કહેવામાં આવે છે. ત્યાર પછી આગળનો મુદ્દો છે મંદિરો. ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્ય કાળથી થઈ તેને ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો હતો.
कि भाई भारतनी अंदर भारतीय मंदिर स्थापत्यनी शुरुआत से ए मौर्य काल थी थई अने गुप्त काल दरमियान से एने वेग मळेलो छे। गुप्त काल ने संरचनात्मक मंदिरोनो काल पण कहेवामां आवे छे, कि भाई गुप्त काल ने संरचनात्मक मंदिरोनो काल पण कहेवामां आवे छे, कारण के भारतीय मंदिरोनी जे स्थापत्यनी शैली छे એ ત્યારથી શરૂ થઈ હતી। મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે, ત્રણ પ્રકારની શૈલીના મુખ્ય છે એ મંદિરો છે, એટલે કે સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે, જેમાં નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વૈષ્ણવ શૈલીનો સમાવેશ થાય છે। આ ત્રણેય શૈલીઓ છે એ મંદિર સ્થાપત્યની શૈલીઓ છે, નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વૈષ્ણવ શૈલી। એમાં પ્રથમ આપણે જોઈએ તો કે નાગર શૈલીની અંદર બંધાયેલા મંદિરો। ઈસવીસન 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગ એટલે કે હિમાલયથી માંડી વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે, કે ભાઈ ઈસવીસન 5મી સદી પછીથી ભારતની અંદર ઉત્તર ભાગ એટલે કે હિમાલયથી શરૂ કરી અને વિંધ્ય સુધી જે કંઈ મંદિરોની સ્થાપત્યની કંઈ જે શૈલી છે અથવા જે શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે। આ મંદિરો સામાન્ય રીતે પંચાયત શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા હતા, કે ભાઈ આ મંદિરો છે એ પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળા એટલે કે ગોળ ઉપર ગોળ ઘુમ્મટ હોય એવા મંદિરો છે એ બનાવવામાં આવતા હતા। તમે અહીંયા જોઈ શકો છો એનો ફોટો, કે ભાઈ ગોળ ઉપર છે એ ઘુમ્મટ હોય છે એટલે કે ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા। આ શૈલીના મંદિરોમાં જગન્નાથ મંદિર જે પુરી ઓરિસ્સા પુરીની અંદર આવેલું, કોણાર્ક મંદિર જે ઓડિશાની અંદર આવેલું અને સૂર્ય મંદિર જે મોઢેરા ગુજરાતમાં છે એ તેનું ખૂબ, તેમજ ખજુરાહોના મહાદેવ મંદિર મધ્યપ્રદેશની અંદર આવેલું છે વગેરે આ મંદિરોનો સમાવેશ થાય છે। કે ભાઈ આ નાગર શૈલીના મંદિરો કયા છે, તો કે જગન્નાથ મંદિર જે પુરીની અંદર આવેલું છે, કોણાર્કનું ઓડિશાની અંદર આવેલું મંદિર, સૂર્ય મંદિર જે મોઢેરાની અંદર ગુજરાતની અંદર આવેલું છે, તેમજ ખજુરાહોનું મહાદેવનું મંદિર જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે, આ તમામ મંદિરો છે એ નાગર શૈલીના મંદિરો છે। ત્યાર પછીની બીજી શૈલી છે દ્રવિડ શૈલી। દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે, કે ભાઈ દ્રવિડ શૈલી, તો કે દક્ષિણ ભારતની અંદર વિકસેલી જે સ્થાપત્યની શૈલી છે એને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તામિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે। તો કે આ દ્રવિડ શૈલી કયા કયા પ્રદેશોની અંદર એનો વિકાસ થયો, તો કે તામિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોની અંદર તેનો સમાવેશ થાય છે। કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે, કે ભાઈ આ દ્રવિડ શૈલી, તો કે કૃષ્ણા નદીથી શરૂ કરી અને કન્યાકુમારી સુધી આ શૈલી છે એના મંદિરો બંધાયેલા જોવા મળે છે। આ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વર, રાજરાજેશ્વરનું મંદિર તામિલનાડુની અંદર જે આવેલું છે, મીનાક્ષી મંદિર જે મદુરાઈની અંદર આવેલું છે અને મહાબલીપુરમનું રથ મંદિર જે તમિલનાડુની અંદર આવેલું છે વગેરે મંદિરોનો સમાવેશ થાય છે। કે ભાઈ દ્રવિડ શૈલીની અંદર કયા કયા મંદિરો બંધાયા, તો કે બૃહદેશ્વર મંદિર, રાજરાજેશ્વરનું મંદિર જે તમિલનાડુની અંદર આવેલું છે, મીનાક્ષી મંદિર જે મદુરાઈની અંદર આવેલું છે અને મહાબલીપુરમનું મંદિર જે રથ મંદિર તરીકે પણ ઓળખાય છે જે તામિલનાડુની અંદર આવેલું છે, આ વગેરે મંદિરો છે એ દ્રવિડી શૈલીની અંદર બંધાયેલા છે, જે અહીંયા તમને બૃહદેશ્વર, રાજરાજેશ્વર મંદિર તામિલનાડુની અંદર આવેલું મંદિર છે એ જોવા મળે છે। દ્રવિડી શૈલીની અંદર આ રીતે મંદિરો બાંધવામાં આવતા હતા। ત્યાર પછી આગળની શૈલી છે વેસર શૈલી। મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણ નદી સુધી વિકાસ પામી હતી, કે ભાઈ મંદિરો બાંધવા માટેની જે કયા વેસર શૈલી છે એ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્યની પર્વતમાળાથી લઈ અને કૃષ્ણ નદી સુધી છે એ આ વેસર શૈલીના મંદિરો છે એનો વિકાસ થયો હતો। વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે, કે ભાઈ નાગર અને દ્રવિડ શૈલીની મિશ્રણ થકી આ વેસર શૈલી છે એનું ઉદ્ભવ થયું હોય તેવું જોવા મળે છે। આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે, કે ભાઈ આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે। આ શૈલીમાં મંદિરોમાં હોયસળેશ્વરનું મંદિર, હલી
बीड़ू जो कर्नाटक अंदर आलू है, सेना केशव मंदिर बेलूर जो कर्नाटक अंदर आलू है, आ वगैरह मंदिरों समावेश थाय छे। आ मंदिरों की बात करी तो होयसलेश्वर मंदिर जे हलेबीड़ू कर्नाटक अंदर आलू है, सेना केशव मंदिर जे बेलूर कर्नाटक अंदर आलू है, आ व्यसर शैली बनायेला बंधायेला मंदिरों से। होयसलेश्वर मंदिर कर्नाटक अंदर आलू है, जे व्यसर शैली मंदिर है, जे अहीं फोटो आपेलो छे मित्रों तमे जोई शको छो। तो आ रीते आ त्रण शैली से एना मंदिरों भारतनी अंदर बंधायेला जोवा मळे से। मित्रों आ पाठनी अंदर आपणे अलग अलग भाषाओ, अलग अलग नृत्यों, अलग अलग बोलीओ, प्रदेश प्रमाणे उत्सवो, तेहवारो, आ बधा ज नो अभ्यास कर्यो। आ उपरांत अलग अलग मंदिरोनी शैली, अलग अलग प्रदेशो अथवा अलग अलग विस्तारों प्रमाणे जे कई भिन्नता थी एना दरेकनो आपणे से आ पाठनी अंदर से ये आपणे अभ्यास करेलो जोवा मळे से।